અડાજણ પાટિયા ખાતે રહેતા અને સ્કૂલમાં વાન ચલાવતા યુવકે કારમાં સીએનજી ભરાવી રૂપિયા ગૂગલ પેથી આપવા જતા ઇનવેલિડ આવ્યું અને કાર્ડથી પણ રૂપિયા ઉપાડી ન શકતા આખરે બેંકમાં જઈ તપાસ કરી તો ખાતું જીએસટીને કારણે ફ્રીજ કરવાનું જાણવા મળ્યું હતું. ઉપરાંત યુવકના નામે 1.25 કરોડનો ટેક્સ બાકી બોલતો હતો. આ વાત જાણીને યુવક ચોંકી ગયો હતો. બાદમાં પોલીસ ફરિયાદ તેને આપી હતી. ક્રાઇમ બ્રાન્ચમાં અડાજણ પાટિયા યોગી દર્શન એપાર્ટમેન્ટમાં રહેતા અને સ્કૂલ વાનમાં ડ્રાઇવિંગ કરનારા રાજેશ સંજય પવાર નાનપુરા ડચ ગાર્ડન પાસે જીએસટી ઓફિસમાં તપાસ કરવા ગયા હતા, જ્યાં તેમના નામે રુદ્રા એન્ટરપ્રાઇઝ નામની કંપની વેસ્ટ અને સ્ક્રેપનો ધંધો કરે છે તેવું બતાવ્યું હતું. આ કંપનીનો જીએસટી નંબર મેળવી વ્યાજ અને પેનલ્ટી સાથે અધધધ કહી શકાય તેમ 1.16 કરોડ રૂપિયાનો ટેક્સ બાકી હતો. ઉપરાંત રાજેશના સસરા દિલીપ ભુવનના નામનું 9/9/2018 કન્સર્ન્સ લેટર આવ્યો હતો, જેમાં રાજેશના સરનામે વેપાર ધંધો રુદ્ર એન્ટરપ્રાઇઝના નામથી કરવા અંગેનો ઉલ્લેખ હતો. જોકે રાજેશના સસરા તારીખ 6/9/1997 મરણ પામ્યા હતા એટલે ખોટો કન્સર્ન્સ લેટર બનાવ્યો હતો. વધુમાં રિંગ રોડના 21st સેન્ચ્યુરી કોમ્પ્લેક્ષમાં નકુલ એન્ડ કંપની નામથી સીએનું કામકાજ કરનારા નીતિન અરવિંદ બાલુ વોરાની શિવધારા ક્રિએશન અને અનસુયા વોરાની ઝરણા ફેશનનું જીએસટી આઈટી રિટર્નનું કામ કરે છે. અરવિંદના રોકડ વ્યવહાર તથા કપડામાં લગાવાતા ચાઇનીઝ મટીરીયલ્સમાં 15-20% ઓછી કિંમતના ખોટા બિલો બનાવી રૂપિયા રોકડેથી ચૂકવાતા હોવાથી આવા હિસાબો સરભર કરવા પર સીએ કામ કરે છે. વ્હાઇટની એન્ટ્રી ફેરવી રોકડમાં રૂપિયા મેળવવા માટે રુદ્ર એન્ટરપ્રાઇઝમાં 27 ખોટા બિલો 3.71 કરોડના બનાવ્યા હતા. ખોટા બિલોનો માલ અનસુયા ઝરણા ફેશનમાં આપેલો બતાવ્યો હતો. આમ કરોડોના જીએસટી કૌભાંડમાં ક્રાઇમ બ્રાન્ચે રાજેશ પવારની ફરિયાદ દીધી છે, જેના આધારે પોલીસે સીએ નીતિન મહેશ્વરી, અરવિંદ બાલુ વોરા, અનસુયા અરવિંદ વોરા, દીપક મંજી મકરૂવિયા, નિરુસ એન્સેમ્બલ્સ અને રમેશ ગોપીરામ ગોયલ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અઝર કુર્સી સાથે પ્રકાશ વાળા.